न्यूज नेशन आणंद सत्य नी साथे। મહત્વના સમાચાર મળી રહ્યા છે। આણંદના ચાંગા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જીવનનું અંતિમ પગલું ભર્યું। હોસ્ટેલમાં પોતાની જ રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ઘટનાની જાણ થતાં હોસ્ટેલ અને યુનિવર્સિટીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ઘટનાની જાણ મેળાવ પોલીસને થતાં મેળાવ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ આરંભી છે। ગતરોજ બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સાંજે 4 કલાકે વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। પરિવારજનને સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનો ચાંગા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા। દાહોદની નર્સિંગમાં અભ્યાસ કરતી 18 વર્ષીય આદિવાસી વિદ્યાર્થીનીએ રૂમમાં પંખે લટકાઈને જીવન ટૂંકાવ્યું। દિવ્યા ભાભોલ નામની વિદ્યાર્થીનીએ અંગત કારણોસરથી અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી મળી રહી છે। પેટલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ હાથ ધરાયો। પિતા સાથે વાત કરતા વિદ્યાર્થીનીએ પોતાની સગાઈ તોડવાનું જણાવ્યું હતું। સિંહ વિભાગની હોસ્ટેલમાં એક બીજા વર્ષમાં GNM કોર્સ કરતી એક દાહોદ બાજુની સ્ટુડન્ટ હતી। તેને 7 મહિના પહેલાં એક મિલિટરી મેન સાથે એનું એન્ગેજમેન્ટ થયેલું છે। એટલે ગત શુક્ર શનિમાં હોસ્ટેલ તરફથી જે આઉટ પાસ આપવામાં આવે તેમાં તે સ્ટુડન્ટ ઘેર ગયેલી, પણ ઘેર જવાને બદલે અન્ય જગ્યાએ ગઈ હશે એ બાબતે એને આગલા દિવસે એના જે ફિયાન્સ જોડે કંઈક ફોન ઉપર વાતચીત થયેલી એવું હાલમાં એની ક્લાસમેટ દ્વારા જાણવા મળ્યું છે। એટલે કોઈ પર્સનલ મેટરમાં આ સ્ટુડન્ટે આ આત્મહત્યાનું પગલું ભર્યું છે। તેના પેરેન્ટ્સને ગઈકાલે પૂછપરછ કરવામાં આવી છે અને તેની વિગત મુજબ બી તેને થોડો અંદાજ છે કે કોઈ બોલાચાલી થયેલી છે તેના ફિયાન્સ જોડે। એટલે મોબાઈલ ઉપરથી તેનો અત્યારે FSLમાં મૂકી તપાસ હાલમાં કરી રહ્યા છીએ અને અન્ય કોઈ બાબત જનરલ બાબત કોઈ ધ્યાનમાં આવી નથી, પણ તેની બહેનપણી અને તેના પેરેન્ટ્સના નિવેદન ઉપરથી અંગત કારણોસર જ એણે હાલમાં આત્મહત્યા કરી હોય એવું જણાય છે। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।